કેસરિયો કેસ ધારણ કર્યો છે, ત્યારે રાજકોટમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ કેસરિયો કેસ ધારણ કર્યો છે. ક્ષત્રિય સમાજ અને કરણી સેનાની 200થી વધુ મહિલા આગેવાનો, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરા અને શહેર પ્રમુખની હાજરીમાં કેસરિયો કેસ ધારણ કર્યો હતો. ત્યારે એમ કહી શકાય કે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું મહિલા સંગઠન વધુ મજબૂત બનશે. આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ, ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, અશ્વિનભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન, અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા એમની આખી ટીમ 300થી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે. હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમની આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને આવકારું છું. તો મારા 300 બહેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાઉં છું અને જેટલી બનશે એટલું તન મન ને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ. અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધાય નીકળે છે, એટલી મારી એક સૌભાગ્ય હું કહું તો બસ. અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું. રાજકોટમાં વિદ્યુત સહાયકમાં પાસ થયેલ ઉમેદવારોની ભરતી ન કરવામાં આવતા ઉમેદવારો સાથે એનએસયુના કાર્યકર્તાએ વિરોધ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં ઉમેદવારો જેબી કોર્પોરેટ કચેરી પહોંચ્યા હતા અને ઉમેદવારો દ્વારા વિદ્યુત